ચોરીની 28 કાર સાથે ચોર ટોળકી પકડાઈ. અમરેલીમાં આ ચોર ગેંગે મચાવ્યો હતો તરખાટ. ઊંચા ભાડાને લાલચે અજાણ્યા લોકોને કાર ભાડે આપનાર કાર માલિકો માટે ચેતવણીરૂપ કિસ્સો અમરેલીમાં બન્યો. આ મામલે અમરેલી એલસીબીને ખૂબ જ મોટી સફળતા મળી. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દિલ્હી વિસ્તારોમાંથી અલગ અલગ કંપનીની 28 કાર કબજે કરવામાં આવી અને હજી પણ વધુ કાર કબજે થાય તેવી પૂરી શક્યતા છે. ઠગ ટોળકીની મોડસ ઓપરેન્ડરી જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે. આરોપીઓ ઊંચી રકમે કાર ભાડે આપવાની લાલચ આપી તેમની પાસે નવી કાર લેવડાવી કાર ભાડે રાખતા હતા. થોડા સમય ભાડું ચૂકવ્યા બાદ ઠગ ટોળકી કાર માલિકને જાણ બહાર જ કાર બારોબાર અન્યને ગીરવે મૂકી દેતા, કારના બદલામાં રકમ મેળવી અને બાદમાં કાર માલિકને કાર ભાડું આપવાનું બંધ કરી કાર માલિકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા. સમગ્ર મામલે આરોપીઓએ 70 થી વધુ કાર મેળવી હતી. મુખ્ય સૂત્રધાર અલ્પેશ જરીવાલાની સઘન પૂછપરછ કરતા તેમનો ગુનાહિત ઇતિહાસ પણ જબરો છે, જેમાં સુરત શહેર, વલસાડ સહિત કુલ 15 ગુના નોંધાયા છે. ઊંચી રકમે કાર ભાડે આપવાની લાલચે જુદા જુદા વિસ્તારના અનેક કાર માલિકો છેતરાયા છે અને છેલ્લા 8 મહિનાથી આ કૌભાંડ ચાલી રહ્યું હતું, જેનો અમરેલી એલસીબીએ પર્દાફાશ કરી મહત્વની સફળતા પ્રાપ્ત કરી. ભરૂનાળે, ગીર સોમનાથમાં 2 વખત ભૂકંપના આંચકા અનુભવાયા. જૂનાગઢમાં પણ ધરાધ્રુજી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગીર સોમનાથ અને જૂનાગઢ પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા. સતત બીજા દિવસે પણ ધરાધ્રુજતા લોકોમાં ફફડાટ ફેલાયો. માળિયાહાટીના તાલાલા પંથકમાં ભૂકંપ અનુભવાયો. 3.7ની તીવ્રતાનો રિક્ટર સ્કેલ પર આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા. 2 દિવસથી ભૂકંપના આંચકા શરૂ થતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. માળિયાના જલંધર સહિતના ગામમાં વધુ અસર જોવા મળી. તાલાળાથી 14 કિલોમીટર દૂર નોર્થ ઇસ્ટ તરફ કેન્દ્રબિંદુ નોંધાયું છે. મહત્વનું છે કે ગઈકાલે ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના ઝટકા અનુભવાયા. તાલાલા આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનો માહોલ છે. બપોરના સમય 4 મિનિટમાં ભૂકંપના 2 આંચકા આવ્યા હતા. એ વખતે કેન્દ્રબિંદુ તાલાળાથી 13 કિલોમીટર દૂર નોર્થ ઇસ્ટમાં નોંધાયું હતું. બોરવેલમાં પડેલા બાળકને બચાવી શકાશે. જી હા, બારડોલીમાં વિદ્યાર્થીઓએ બનાવ્યું અનોખું યંત્ર. બારડોલી તાલુકામાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ નવતર સંશોધન કર્યું. અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓ પોતાનામાં રહેલી કળાને પણ ઉજાગર કરી અને વિદ્યાર્થીઓની આ કળા બાળકોના જીવ બચાવવામાં ઉપયોગી થશે. વિવિધ જગ્યાએ ખુલ્લા બોરમાં બાળકો પડી જવાની અવારનવાર ઘટનાઓ બનતી રહે છે. મોટા ભાગે બાળકોએ જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે, પરંતુ બારડોલીના વિદ્યાર્થીઓએ બનાવેલું આ યંત્ર બોરમાં પડતા બાળકોને બચાવી લેશે. આ યંત્ર થકી બાળકોને સહી સલામત બહાર કાઢી શકાશે. બોરમાંથી બાળકોને બચાવવા હજારો રૂપિયા ખર્ચાતા હોય છે, ત્યારે આ વિદ્યાર્થીઓએ એક એવું ડિવાઇસ બનાવ્યું છે કે જે ફક્ત 7 થી 8 હજાર રૂપિયામાં બન્યું છે. આ યંત્ર 10 કિલો સુધીના વજનના બાળકને સરળતાથી બહાર લાવી શકે છે. યંત્રમાં કેમેરાનો પણ ઉપયોગ થયો છે, જેનાથી બોરમાં પડી ગયેલા બાળકની સ્થિતિ જોઈ પણ શકાય છે, તેમજ બાળક સાથે સરળતાથી વાતચીત પણ કરી શકાય છે. એડમિશનને લઈને અનોખી પહેલ, ક્યુઆર કોડથી વાલીઓ જાણી શકશે તમામ માહિતી. શાળાઓમાં એડમિશન લેવું હવે સરળ બનશે. ક્યુઆર કોડ દ્વારા મેપિંગ સહિતની તમામ માહિતી વાલીઓને મળી રહે અને એડમિશનમાં કોઈ તકલીફ ન પડે તેના માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો. પરિણામ બાદ વાલીઓ માટે સૌથી મૂંઝવતો સવાલ એ છે કે પોતાના બાળકને ક્યાં એડમિશન અપાવવું. ત્યારે અમદાવાદ શહેર શિક્ષણ અધિકારી દ્વારા ખાસ પહેલ કરવામાં આવી છે. વાલીઓને ક્યુઆર કોડ થકી તમામ માહિતી મળી રહેશે, જેમાં તેમની નજીક આવેલી ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલની માહિતી મળશે. સાથે જ શાળાના આચાર્ય અને શાળાની સુવિધાઓ અંગેની પણ માહિતી તેમાં મળશે. વાલીઓને ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં મફત કે નજીવા દરે બાળક અભ્યાસ કરી શકે તે ખ્યાલ હોતો નથી, એટલે તેમને વાકેફ કરવા માટે અને શિષ્યવૃત્તિની જે નવી નમો સરસ્વતી નમો લક્ષ્મી જ્ઞાન સાધના સ્કોલરશીપ સરસ્વતી સાધના હેઠળ સાયકલ સહાય મળે છે, આ બધા જ લાભની બાબતો વાલીઓ સુધી પહોંચાડવા માટે અને તેમની નજીક ગ્રાન્ટેડ શાળાની જાણકારી આપવા માટે ક્યુઆર કોડ દ્વારા મેપિંગ સાથેની માહિતી, નજીકની ગ્રાન્ટેડ શાળા, આચાર્યનું નામ, સ્કૂલ પ્રવાહનું નામ, ધોરણો તે તમામ માહિતી મૂકવામાં આવે છે. નજીકની શાળા કેટલા કિલોમીટર દૂર છે તેની માહિતી મેળવી શકે અને ઇન્કવાયરી કરી શકે. આ ઉપરાંત શારથી હેલ્પલાઇન દ્વારા એડમિશનમાં કોઈ તકલીફ પડે તો પ્રવેશ માટે મદદરૂપ થઈ શકે તેનો પ્રયાસ કર્યો છે. મતદાન બાદ નેતાઓ હળવા મૂડમાં દેખાયા. ભાજપ નેતાએ પોલમાં લગાવ્યા ધુબાકા. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું. કેટલાય મહિનાઓથી ચૂંટણીની તૈયારીઓ અને પ્રચારમાં લાગેલા નેતાઓ મતદાન થયા બાદ હવે હળવા ફૂલ થયા.
કેટલાક નેતાઓ પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે, ત્યારે મહેસાણા બેઠકમાં ભાજપ ઉમેદવાર હળવા મૂડમાં જોવા મળ્યા. ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલે મતદાન બાદ મિત્રો સાથે સ્વિમિંગ પુલમાં જોવા મળ્યા, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં તાજેતરમાં જ લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં મહેસાણા લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી હરિભાઈ પટેલ તથા કોંગ્રેસે રામજી ઠાકોરને ટિકિટ આપી હતી. પેટે પાટા બાંધીને પુત્રને ભણાવ્યો અને પુત્રએ 12 સાયન્સમાં 94% લાવીને વાલીનું માન વધાર્યું. ગાંઠિયાની દુકાન ચલાવતા સામાન્ય વેપારીના પુત્રએ 12 સાયન્સમાં નોંધપાત્ર પરિણામ લાવીને પરિવારનું નામ રોશન કર્યું. અમદાવાદમાં ગાંઠિયાની દુકાન ચલાવનારા પુત્રની મહેનત રંગ લાવી ધોરણ 12 સાયન્સમાં 94% મેળવીને માતા પિતાનું માન વધાર્યું છે. પિતાનો સંઘર્ષ જોઈ પુત્રએ ભણવાનું અને ડોક્ટર બનવાનું મન બનાવી લઈ આ સફળતા હાંસલ કરી. જો કે પુત્રના પરિણામ પાછળ પિતાની રાત દિવસની મહેનત પણ રંગ લાવી. આ દ્રશ્યો જુઓ. ગાંઠિયાની સામાન્ય દુકાન ચલાવનારા વેપારીએ પેટે પાટા બાંધીને પોતાના પુત્રને ભણાવ્યો અને હાલ પરિણામ એ છે કે 12મા ધોરણમાં સાયન્સમાં તેણે 94% લાવીને પોતાની અને પિતાની મહેનતને સાર્થક બનાવી. એટલું જ નહીં, પોતાના અને પરિવારના ઉજ્જવળ ભવિષ્યની કેડી પણ કંડારી. વાડજમાં રહેલા વિદ્યાર્થી યોગીરાજ કાચાએ પરિણામ લાવવામાં જરા પણ કાચું ના મૂક્યું. સમય મળતા જ તેણે પિતાના ધંધામાં મદદ કરી અને બીજી તરફ તેના પિતાએ પોતાના પુત્રને ભણાવવા માટે પણ કોઈ કચાશ ન રાખી. ખાસ તો મેડિકલ લાઈનમાં જવું છે અને પપ્પાને આટલી મહેનત ન કરવી પડે એના માટે હું ભણું છું અને પપ્પાના ધંધો એકદમ બંધ કરાવી અને એમને શાંતિ મળે અને સંઘર્ષ હજી વધારે ના કરવો પડે એના માટે મારો મેઇન ગોલ છે મેડિકલમાં જવાનો. રિક્ષા ચાલકના દીકરાએ કમાલ કરી ટ્યુશન વગર જ 12મા ધોરણમાં 99% મેળવ્યા. રિક્ષા ચાલકનો પુત્ર ટોપર બન્યો. ટ્યુશન વગર માત્ર સ્કૂલમાં જ અભ્યાસ કરીને ધોરણ 12 સાયન્સમાં બાજી મારીને પરિવારનું નામ રોશન કર્યું. નડિયાદમાં રિક્ષા ચાલકના પુત્રએ ધોરણ 12 સાયન્સમાં સફળતા મેળવી. આ વિદ્યાર્થી 99.48% સાથે A1 ગ્રેડ મેળવ્યો. આ ઉપરાંત ગુજકેટમાં પણ 99.90% રેન્ક મેળવ્યા. ઉત્કૃષ્ટ પરિણામ આવતા પરિવારમાં અને સ્નેહીજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ. સૌથી મહત્વની વાત, આ વિદ્યાર્થીએ કોઈ પણ પ્રકારના ટ્યુશન વગર આ પરિણામ લાવી બતાવ્યું. નીતિનભાઈ રાવળ જેઓ પોતે નડિયાદ શહેરમાં છૂટક રીતે રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે તેમના પત્ની જ્યોતિબેન હાઉસવાઈફ છે. તેમના સૌથી નાના પુત્ર ધ્રુવે કમાલ કરી બતાવી. ધ્રુવે તાજેતરમાં જ લેવાયેલી ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં સાયન્સ પ્રવાહમાંથી ખૂબ જ સારો દેખાવ કરી જિલ્લાના ટોપર્સમાં આવ્યો છે. આજે જાહેર થયેલા બોર્ડના પરિણામમાં તેણે 99.48% સાથે A1 ગ્રેડ મેળવ્યો છે અને ગુજકેટમાં પણ 99.90% રેન્ક મેળવ્યા છે. પુત્રના સારા પરિણામથી પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. ધોરણ 12નું રિઝલ્ટ આવતા જ તેજસ્વી તારલાઓ ચમકી ઉઠ્યા અને જેમાંથી કેટલાક તો સંઘર્ષ કરીને પરિણામ લાવ્યા. વિદ્યાર્થીઓમાં પરિણામ બાદની આ ખુશી સ્વાભાવિક છે. ગરબે ઘૂમીને તેઓ સારા પરિણામને વધાવી રહ્યા છે, પરંતુ આ પરિણામ પાછળ વિદ્યાર્થીઓને કેટલા સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો, વાત છે અમદાવાદમાં રહેતા ટ્વિન્સ ભાઈ બહેનની. આ બંને ભાઈ બહેન સારું પરિણામ લાવ્યા છે. એશા ભાવસારે 83% મેળવ્યા છે, પરંતુ આ પરિણામ સુધી પહોંચવા માટે એશાને સંઘર્ષમાંથી પસાર થવું પડ્યું, કારણ કે 12મું ધોરણ હતું અને એક વર્ષ પહેલા જ માતાએ દુનિયા છોડી દીધી. માતાની ગેરહાજરીમાં એશા પર નાની ઉંમરે ઘરની જવાબદારી આવી પડી. ઘરકામની સાથે સાથે એશાએ એવી મહેનત કરી કે આજે ધાર્યું પરિણામ તેણે મેળવ્યું.